નડિયાદ સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીનું મહાપર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. ભક્તોની ભારે ભીડ વચ્ચે દેવ દિવાળીની ઉજવણી કરાઈ. નડિયાદ સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીના મહાપર્વને લઈને ભક્તોનું ગોડાપુર ઉમટી આવ્યું હતું. સંતરામ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સંતરામ મંદિરમાં દર વર્ષે દેવ દિવાળીના મહાપર્વની ઉજવણી કરવામાં આવે છે. 1,25,000થી પણ વધારે દીવા પ્રગટાવી અને ભક્તોને એ ધન્યતા અનુભવી હતી. સંતરામ મંદિરમાં સમાધિ સ્થાન હોવાથી દૂર દૂરથી ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે. 192 વર્ષથી નડિયાદ સંતરામ મંદિર ખાતે દેવ દિવાળીના મહાપર્વની ઉત્સવ ભેર ઉજવણી કરવામાં આવે છે અને ભક્તો ધન્યતા અનુભવે છે. આમ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે સંતરામ મંદિરમાં દેવ દિવાળીના મહાપર્વ નિમિત્તે 1,25,000થી પણ વધારે દીવાઓ પ્રગટાવી દેવ દિવાળીની ઉત્સવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે દેવ દિવાળી નિમિત્તે 1,21,000 દીવડાનો શણગાર કરાયો. ભક્તો દ્વારા સમગ્ર મંદિર પરિસરને દીવડાથી સજાવવામાં આવ્યું હતું. આ દિવ્ય નજારો જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 1,21,000 દીવડાઓના આ પ્રકાશથી સમગ્ર મંદિર ઝળહળી ઉઠ્યું હતું. આ સાથે જ આકાશમાં આતશબાજી કરવામાં આવી. મંદિરના મહંતના જણાવ્યા અનુસાર તેલ અને ઘીથી આ દીવાઓ કરવામાં આવ્યા હતા. હિન્દુ સંસ્કૃતિમાં દીવા અને પ્રકાશનું અનેરું મહત્વ છે. કહેવાય છે કે આ દીવડાનું અજવાળું મનુષ્યના જીવનમાં દુઃખના અંધકારને દૂર કરી સુખનો પ્રકાશ ફેલાવતું હોય છે. મંદિરના મહંત નિર્ગુણદાસજી મહારાજે આ પ્રસંગે જણાવ્યું કે ભારતીય પ્રજા ઉત્સવ પ્રિય છે, ઉત્સાહપૂર્વક ઉજવાય છે. યોગીરાજ મહારાજ જ્યોત સ્વરૂપે છે, તેમની જ્યોત સ્વરૂપે અહીં હાજર છે. દેવ દિવાળીએ છેલ્લા ઘણા વર્ષોથી અગણિત તેલ અને ઘીના દીવાઓથી રોશની કરવામાં આવે છે. આ વિશેષતા તેલ અને ઘીના દીવાઓમાં હોય છે. દેવ દિવાળીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો આશીર્વાદ લેવા ઉમટી પડે છે. સંતરામ મંદિરના સેવક આશીષભાઈ દવે પણ જણાવ્યું કે યોગીરાજ શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના સાનિધ્યમાં હિન્દુ વૈદિક સંસ્કૃતિ મુજબ દર વર્ષે આ દેવ દિવાળીના ઉત્સવ મનાવવામાં છે. 1.21 લાખ દીવડાઓ ભક્તો દ્વારા પ્રગટાવવામાં આવ્યા છે. સમગ્ર મંદિર દીવડાઓથી ઝળહળી ઉઠ્યું છે, જેના અજવાળામાં ભક્તો અનેરો આનંદ માણી રહ્યા છે. આ પ્રકાશમાં ભક્તો પોતાના જીવનનો ઉજાસ જુએ છે. આજના પર્વ નિમિત્તે બધાઓ ઘણી બધી સંખ્યા લાખો સંખ્યામાં દર્શન આવ્યા છે અને મહારાજ શ્રી પણ સાંજે દર્શન આપ્યા છે. દરેક દર્શનનો લાભ લીધો છે અને સાંજે જે એકલા દર્શન કરે છે. આ એક અમે ભગવાનથી અમે અમે ધન્યદાર દર્શન લઈ છે. એવું જ આપણું લોકતંત્રનું લોકશાહીનું મહાપર્વ એટલે કે ચૂંટણીનું પર્વ થોડા જ દિવસોમાં પ્રારંભ થઈ રહ્યો છે. આમ કહીએ તો એની જાહેરાત પણ થઈ ગઈ છે. એવા સમયે હું ગુજરાતની જનતાને ખૂબ નમ્ર ભાવે અપીલ કરું છું કે આપ ગુજરાતની સૌ સમજદાર સ્થાન ધરાવતી અને એક પ્રકારે વિકાસને સમર્થન કરતી, વિકાસને સમજતી જનતા છો, ત્યારે આપના આશીર્વાદ પણ વિકાસને સમર્થન કરતા અને સમર્થન આપણા થકી, આપણા આશીર્વાદ થકી જે ગુજરાતનો વિકાસ થયો છે એને અનેક ગણું બળ મળે એવા આશીર્વાદ પણ આપ આપો અને આ મહાપર્વમાં એક ઉત્સવની જેમ આપ સૌ જોડાઓ એવી આપને અપીલ કરું છું, વિનંતી કરું છું, ભાવે પ્રાર્થના કરું છું. યહાં કે જો મહારાજ થે ઉનકી જો ગદ્દી થી યહાં પે જો ભી જિન લોગોને જિતના ભી માના
रिजल्ट ही हमें हमेशा रहा है, नेगेटिव रिजल्ट ही रहा है। मैं पिछले 5 साल से इधर आ रही हूँ और मुझे ये बहुत अच्छा लगा, बहुत ही बढ़िया। देव दिवाली पर्व निमित्ते आप જોઈ રહ્યા છો કે હજારો લાખોની મેદની આજે મધ્ય ગુજરાતના શ્રદ્ધાનું કેન્દ્ર એટલે સંતરામ મહારાજની આ પાવન ભૂમિ। આ પાવન ભૂમિમાં સમાજ સેવાના અનેક પ્રકલ્પો ચાલે છે અને જ્યારે આ અખંડ જ્યોતના દર્શન કરીને લોકો પોતાને ધન્ય સમજે છે એવા આ શુભ દિને હજારોની સંખ્યામાં આપ દીપ પ્રાગટ્ય જોઈ રહ્યા છો ત્યારે આજના આ શુભ મંગલ દિને હું મારા શ્રીના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આપના આશીર્વાદ મળે અને આપના આશીર્વાદ થકી ગુજરાતની જનતાની આ વિકાસ યાત્રા સતત ચાલતી રહે અને આપના આશીર્વાદ થકી દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આપના આશીર્વાદ પ્રાપ્ત થાય અને દેશની સેવા કરવાની અનેક ગણી શક્તિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરું છું।